कंपनी शासन नो विकास छे ते जोयो हतो अने त्यार पछी आजना दिवसना छेल्ला बे टॉपिक छे एटले के एक तो कंपनी शासननी आर्थिक असर अने बीजो कंपनी शासननी सामाजिक असर। तो आजना दिवसे आपणे पेला पाठना छेल्ला बे टॉपिक जोईए ते पहेला थोड़ू अगाउ रिविजन छे ते करी लईए। तो आनी पहलाना वीडियो मां आपणे बक्सरनो युद्ध छे एमना विषे माहिती मेळवी हती के प्लासीनो युद्ध जारे चालतो शुरू थयो हतो त्यारे सिराज उद दौला छे ते अने अंग्रेजो वच्चे आ युद्ध थयो हतो के जेमां सिराज उद दौलानी हार थई हती અને બંગાળનો વિસ્તાર છે તે અંગ્રેજોના હાથમાં આવ્યો હતો એમની પાછળ ખાસ કરી અને સિરાજ ઉદ દૌલાના સેનાપતિ છે મીર જાફર તે અને ત્યાર પછી મીર જાફર અને અન્ય વેપારી આ બંનેના દગાને કારણે સિરાજ ઉદ દૌલાની હાર થઈ હતી। તો બક્સરનું યુદ્ધ છે કે તે પહેલા सेनापति मीर जाफर छे एने बंगाल नो नवाब बनावामां आव्यो अने आ मीर जाफर छे ते बंगाल नो नवाब बनी अने अंग्रेजोए तेमनी पासेथी अलग अलग जातना बहाना काढी अने पुष्कळ प्रमाणमां धन मेळव्यु हतुं अने वधारेमां वधारे अधिकारो मेळववानी लालच अंग्रेजोने जागी हती। एटला माटे મીર જાફર છે તે પણ બહુ જ મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો આથી અંગ્રેજોને તેમનો ડર લાગ્યો અને તેમને ખસેડી અને તેમના જમાઈ મીર કાસિમ છે એને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો। પરંતુ મીર કાસિમ છે એ તો વધારે પ્રમાણમાં મહત્વાકાંક્ષી સાબિત થયો આથી ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો। એટલા માટે મીર કાસિમ છે તે અવધના નવાબને શરણે ગયો કે બંગાળની નજીકનું રાજ્ય અવધ કે જે અયોધ્યા તરીકે ઓળખાય છે તો મીર કાસિમ છે એ પોતાના પડોશી રાજ્ય છે ત્યાંના મુસ્લિમ રાજા એટલે કે અવધના નવાબ છે એમની શરણે ગયો એટલે તેમની મદદ માટે ગયો। આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો કે જ્યારે મીર કાસિમ બંગાળના નવાબને મળવા માટે ગયા ત્યારે તે જગ્યાએ એટલે કે અવધમાં દિલ્હીના મુઘલ બાદશાહ શાહ આલમ છે તે આવ્યા હતા આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું એટલે કે મીર કાસિમ અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ ત્રણેય મળી અને અંગ્રેજોની સામે લડવાનો પ્રયત્ન કર્યો અને અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કર્યું। તો બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું 22 ઓક્ટોબર 1764 ને દિવસે કે એક બાજુ સંયુક્ત સેના એટલે કે મીર કાસિમ ત્યાર પછી અવધનો નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ અને બીજી બાજુ અંગ્રેજો આ બંને વચ્ચે યુદ્ધ થયું 22 ઓક્ટોબર 1764 ના દિવસે અને જેમાં સંયુક્ત સેના છે એમનો પરાજય થયો અને અંગ્રેજની કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એમને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દિવાળી સત્તા પ્રાપ્ત થઈ। આમ બક્સરનું યુદ્ધ છે એનાથી અંગ્રેજો ભારત ઉપર વધારે શાસન કરી શક્યા। ત્યાર પછી છે કંપની શાસનનો વિકાસ એટલે કે ખાસ કરી અને અંગ્રેજોના સમયમાં બંગાળ રાજ્ય ખૂબ જ મોટું રાજ્ય હતું તો અંગ્રેજો છે તેમણે કોઈ પણ અંગ્રેજ અધિકારી
તેને બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવે કે જેનું મુખ્ય કાર્ય આખા ભારતનું શાસન કરવું અને સાથે સાથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેમનું સંચાલન પણ કરવું એટલે જે વ્યક્તિ બંગાળનો નવાબ બને તે ગવર્નર જનરલ તરીકે ઓળખાય જે ભારતની ઉપર શાસન કરે અને સાથે સાથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે કે જેની ભારતમાં ઓફિસ આવેલી છે વેપારી મથકો આવેલા છે એમનું પણ સંચાલન કરે છે તો આ સમયમાં કંપની શાસનનો વિકાસ થતો હતો ત્યારે અંગ્રેજો છે એમણે મરાઠાઓ સાથે વિગ્રહ કરવો પડ્યો એટલે કે સંગ્રામ અથવા તો લડાઈ કરવી પડી જેમને પ્રથમ મરાઠા વિગ્રહ તરીકે ઓળખાય છે જ્યારે બીજી બાજુ મૈસૂર રાજ્યના હૈદર અલી છે એમની સાથે અંગ્રેજોએ દ્વિતીય એટલે કે બીજો મૈસૂર વિગ્રહ છે તે કરવો પડ્યો અને આ બંને સત્તાનો સામનો કરતા કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની મુશ્કેલીમાં વધારો થયો અને ત્યાર પછી તેઓએ આગળ વધી અને ખાસ કરી અને અલગ અલગ ગવર્નર જનરલો છે તેઓ ભારતમાં આવ્યા અને ભારતમાં ઘણા બધા સુધારા વધારા કર્યા તો અમુક ગવર્નરો છે એણે ભારતને વધારે શોષિત બનાવવાના પ્રયત્ન પણ કર્યા તો ત્યાર પછી એક એવા જ આવેલા ગવર્નર વેલેસ્લી કે જેમણે સહાયકારી યોજના જાહેર કરી કે સહાયકારી યોજના સહાય એટલે કે મદદ કરવી કે જે રાજ્ય કે જે ગામો સહાયકારી યોજનાનો અમલ કરશે અથવા તો એમને અપનાવશે એમને અંગ્રેજો પોતાનું શાસન પૂરું પાડશે આ એમની મુખ્ય શરત હતી કે કોઈ પણ રાજ્ય સહાયકારી યોજના સ્વીકારે તો એમના બદલામાં અંગ્રેજો એમને પોતાનું સૈન્ય આપશે તો સામા પક્ષે રાજ્ય છે એને લશ્કર છે એનો તમામ ખર્ચ છે તે ઉઠાવવો પડશે તો વેલેસ્લીની સહાયકારી યોજનાઓ પરીક્ષામાં મોટે ભાગે 3 માર્કના પ્રશ્ન હોય વિસ્તારપૂર્વક પ્રશ્ન એમાં પૂછાય છે એમાં પેલું કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય આપશે કે અંગ્રેજોની કંપની છે એ તાલીમ મેળવેલું હોય એવું સૈન્ય આપશે અને યોજના સ્વીકાર કરનાર રાજ્યને આપશે આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે કે કંપની છે ઈ કંપની સરકાર ઈ જે રાજ્ય સહાયકારી યોજના સ્વીકારશે એમને પોતાનું સૈન્ય આપશે અને રાજ્યનું આંતરિક એટલે કે અંદરથી અને બાહ્ય એટલે કે બહારના રાજ્ય કોઈ હુમલો કરે અથવા અંદરો અંદર ઝઘડો થાય તો અંગ્રેજોનું સૈન્ય એ રાજ્યનું રક્ષણ કરશે તેના બદલામાં યોજના સ્વીકારના રાજાઓએ લશ્કરી ખર્ચ ચૂકવવો પડશે કે જે રાજાઓ આ યોજના સ્વીકારશે તેમણે લશ્કરી ખર્ચ ઉઠાવવો પડશે તેથી અને એટલી જ આવક ધરાવતો પ્રદેશ છે તે પણ અંગ્રેજોને આપવો પડશે કાં તો સરહદ સ્વીકારનાર રાજ્ય છે તેમણે કાં તો લશ્કરનો ખર્ચો આપવો પડશે અથવા લશ્કરનો ખર્ચો થતો હોય એવું પોતાનો એક આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ સ્વીકારી શકશે નહીં કે કંપની એટલે કે અંગ્રેજોની કંપની છે એ જ્યાં સુધી પરવાનગી નહીં આપે ત્યાં સુધી જે તે રાજ્ય છે એ બીજા રાજ્ય સાથે યુદ્ધ અથવા તો સંધિ એટલે કે કોઈ પણ જાતની સરહદ સ્વીકારી શકશે નહીં રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવું કે રાજ્યનો દરબાર છે એમાં એક કે રાજ્ય છે એ પોતાનો દરબાર ભરે ત્યારે એક અંગ્રેજ વ્યક્તિને એમાં ફરજિયાત સામેલ કરવી અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં કે અંગ્રેજ સિવાય કોઈ પણ વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખી શકાશે નહીં તો નિઝામ મૈસૂર અવધ
भोसले अने होलकर जेवा राज्य छे तेमणे सहायकारी योजना स्वीकारी हती, परंतु सहायकारी योजना छे ते मीठा झेर समान हती, एटले के जेवी रीते झेर छे ए धीमे धीमे प्रसरी जाय अने पोतानी जे काई असल्यत बतावे एवी रीते सहायकारी योजना शरूआतमां बधा ज राज्यने जेमणे अपनावी એમને મીઠી લાગી હતી, પરંતુ ધીમે ધીમે આ યોજના છે એનાથી મોટા ભાગના રાજ્ય છે તે અંગ્રેજોના હાથમાં ચાલ્યા ગયા હતા. તો આ સમયગાળામાં અંગ્રેજોએ છે તેમણે ઘાસ કરી અને મૈસૂરના ભાગ ગણાતા ટીપુ સુલતાન સાથે ચોથો મૈસૂર વિદ્રોહ કર્યો અને આ મૈસૂર વિદ્રોહ દરમિયાન લડતા લડતા મૈસૂરના ભાગ એટલે કે ટીપુ સુલતાનનો મૃત્યુ થયું. ત્યાર પછી વેલેસ્લી પછી વિલિયમ બેન્ટિક નામના ગવર્નર આવ્યા હતા કે આ ગવર્નર છે ઈ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાતા હતા, એટલે કે ઉદાર એટલે કે બધા જ ભારતીયો હોય એ અંગ્રેજો બધા જ લોકોને તેઓ સમાન ગણતા હતા. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઉભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેમણે ઉદારમતવાદી કાર્ય કર્યા હતા કે વિલિયમ બેન્ટિક પહેલા જેટલા ગવર્નર આવ્યા હતા તો આ બધા જ ગવર્નર છે એને સામ્રાજ્યવાદની નીતિ અપનાવી હતી કે સામ્રાજ્યવાદ એટલે કે વધારેમાં વધારે બીજા પ્રદેશો પડાવી લેવા. તો આ સામ્રાજ્યવાદી નીતિને કારણે રાજ્યમાં અસંતોષ ઊભો થયો હતો. એ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય એ માટે તેમણે ઉદારમતવાદી કાર્ય કર્યા હતા કે સામ્રાજ્યવાદને કારણે ભારતના લોકો છે એમનામાં અસંતોષ પેદા થયો હતો અને આ અસંતોષ જો વધારે સમય રહે તો લોકો વચ્ચેની એકતા છે તે વધી જાય, આવું ન થાય એટલા માટે વિલિયમ બેન્ટિકે ઉદારમતવાદી કાર્ય કર્યા હતા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલ હાઉસી આવ્યો હતો 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો, એટલે કે વિલિયમ બેન્ટિક પછી ગવર્નર જનરલ ડેલ હાઉસી બન્યો 1848ની સાલમાં, જે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ એટલે કે ભારતના વધારેમાં વધારે પ્રદેશ મેળવવા માંગતો હતો. તેમણે સામ્રાજ્યવાદની નીતિને પોષવા માટે થઈ એટલે કે ભારતના વધારેમાં વધારે પ્રદેશોને પડાવવા માટે થઈ અને જીત શક્તિ અને ખાલસા નીતિ અપનાવી હતી. પરીક્ષામાં બે માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે જીત જપ્તી અને ખાલસા નીતિ કયા ગવર્નરે અપનાવી હતી, તો ડેલ હાઉસી. કે જીત એટલે કે જીતી જવું, કે વધારેમાં વધારે ભારતના પ્રદેશો ઉપર જીત મેળવવી. જપ્તી જપ્તી એટલે બીજાની વસ્તુ પડાવી લેવી, કે બીજાની વસ્તુ બળજબ્તીપૂર્વક લઈ લેવી એટલે કે જપ્ત કરી લેવી. અને ખાલસા નીતિ, ખાલસા નીતિ એટલે કે જે રાજા છે એમને પુત્ર ન હોય આવા અપુત્ર રાજાઓ છે એમનું રાજ્ય ખાલસા કરી અને અંગ્રેજોએ પોતાનું કરી લેવું. તો ડેલ હાઉસી છે એણે યુદ્ધ દ્વારા ખાલસા પંજાબ અને પેગુ રાજ્યને કર્યા હતા. અપુત્ર અવસાન પામે તો રાજ્ય ખાલસા કર્યા હતા, જેમાં સતારા, જૈનપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બખાર અને નાગપુર. ગેર વહીવટનું બહાનું કાઢીને અવધ, કરજની એટલે કે કરજ કે કેવું વધી ગયું હોય એવું બહાનું કાઢી અને નિઝામનો ફરાર ઉપરાંત અને નામ માત્રની સત્તા છે એનો અંત લાવવા માટે કર્ણાટક અને તાંજોર, ટૂંકમાં ખાલસા એટલે બીજું રાજ્ય છે, ખાસ કરીને ભારતનું એવું રાજ્ય કે જે બહુ યોગ્ય રીતે રાજા એમને ચલાવી શકતા ન હોય, તો આવા રાજ્યને અંગ્રેજો પોતાની નીચે ખાલસા કરી અને લાવી દેતા હતા. ડેલહાઉસી છે તેમણે
સાથે સાથે સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી કાર્ય પણ કર્યા હતા કે ડેલહાઉસી છે એણે ભારતના વધારેમાં વધારે પ્રદેશો મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પણ સાથે સાથે તેમણે સુધારાવાદી કાર્ય કરી અને ભારતના સમાજમાં અનેક પરિવર્તન તેઓ લાવ્યા હતા જેમ કે ભારતમાં તેમણે પ્રથમ રેલવે 1853માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ કરી હતી પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત તેમણે કરી હતી વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો એના સમયમાં પસાર થયો હતો આમ ડેલહાઉસી છે તેમણે સામ્રાજ્યવાદની સાથે સાથે ભારતમાં અનેક પ્રકારના સુધારાવાદી કાર્ય કર્યા હતા ત્યાર પછી આજના દિવસનો પહેલો ટોપિક જોઈએ કંપની શાસનની આર્થિક અસરો એટલે કે અંગ્રેજોની કંપની છે એમને કારણે ભારતના અર્થતંત્ર ઉપર કેવી અસરો થઈ હતી તે જ્યારે આપણે કંપની શાસનનો સર્વેયુ તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલા માલની બજારની ગરજ સાધતો દેશ બની ગયો કે કંપની શાસનનો સર્વૈયુ સર્વૈયુ એટલે શું કે કોઈ પણ કંપની હોય અથવા તો કોઈ પણ વેપારી પેઢી હોય એમણે એક વર્ષ દરમિયાન જે કંઈ આવક અને જાવક પ્રાપ્ત કરી હોય તો આ બધી જ વસ્તુ છે એ જ્યારે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે ત્યારે લખવામાં આવે એક બાજુ આવક અને બીજી બાજુ જાવક અને વર્ષને અંતે તેમનો હિસાબ કરવામાં આવે કે જેમને કારણે ખબર પડે કે કોઈ પણ કંપની કે પેઢીને કેટલી આવક પ્રાપ્ત થઈ અને પોતે કેટલો ખર્ચો કરીએ પીરો છે તે તો આ આવક અને જાવકનો હિસાબ રાખવામાં આવે કંપનીની અંદર ઓફિસમાં કે વેપારી પેઢીમાં એને સર્વૈયુ કહેવાય તો કંપની શાસન છે એનું આપણે સર્વૈયુ તૈયાર કરીએ તો ખબર પડે કે ભારત સદીઓથી દુનિયાના દેશમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો કે અંગ્રેજોના આગમન પહેલા ભારત છે એ આખા વિશ્વમાં આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો પરંતુ કંપની શાસન એટલે કે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને કારણે 100 વર્ષના સમયગાળામાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ બનાવતો અને પેદા કરતો દેશ બની ગયો કે અંગ્રેજોના શાસનકાળના 100 વર્ષમાં એટલે કે 1757 થી 1857નો સમયગાળો છે ત્યાં સુધીમાં ભારત ફક્ત ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર કાચો માલ એટલે શું કે કોઈ પણ ખાસ કરી અને ઉદ્યોગ હોય તો એ ઉદ્યોગોની અંદર જે વસ્તુ બનતી હોય તો એ વસ્તુ બનવા માટે કાચો માલ જોવે જેમ કે ખાંડ અને ગોળના કારખાના હોય ત્યાં શેરડી એમનો કાચો માલ છે એવી રીતે કાપડ ઉદ્યોગ હોય ત્યાં કપાસ એમનો કાચો માલ છે ટૂંકમાં ભારત ઇંગ્લેન્ડ માટે ફક્ત કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલો માલ છે ઇંગ્લેન્ડના બજારમાં વેચાય એટલો જ એમનું કામ રહી ગયું અને બંગાળ સુતરાઉ કાપડ કાચું રેશમ ખાંડ સણ મલમલની નિકાસ કરતું હતું 1708 થી 1756ની વચ્ચે પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળની આર્થિક ચમક છે તે ઝાંખી પડી ગઈ કે અંગ્રેજોની દ્વિમુખી શાસન પદ્ધતિ કે એક બાજુ અંગ્રેજો છે એ કંપની શાસન છે એમનો પણ વિસ્તાર કરતા હતા અને સાથે સાથે ભારતના રાજ્ય ઉપર પણ શાસન ચલાવતા હતા એમની દ્વિમુખી અર્થતંત્રની નીતિ એટલે કે ઇંગ્લેન્ડનો વિકાસ થાય અને ભારતનું શોષણ થાય આવી દ્વિમુખી અર્થતંત્રની નીતિને કારણે બંગાળ છે જે ભૂતકાળમાં સુતરાઉ કાપડ
એટલે કે કપાસમાંથી તૈયાર થતું કોટનનું કાપડ જેને સુતરાઉ કાપડ કહે છે તે કાચું રેશમ એટલે કે રેશમ છે ઈ અમુક પ્રકારના કીડા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે અને જ્યાં સુધી એની ઉપર પ્રક્રિયા ન થઈ હોય ત્યાં સુધી તેને કાચું રેશમ કહે છે ત્યાર પછી ખાંડ સવ સવ એટલે કે જેમાંથી આપણે પંતાન અને કોથળા બનાવીએ છીએ કે સવ એક પ્રકારનો કૃષિ પેદાશ છે કે જે ખાસ કરી અને પશ્ચિમ બંગાળમાં મોટે ભાગે સવની ખેતી થાય છે કે જેમાંથી દોરડા કંતાન કોથળા પગલુછણિયા જેવી વસ્તુઓ બને છે તો બંગાળ છે એ સુતરાઉ કાપડ કાચું રેશમ ખાંડ ત્યાર પછી સવ મલમલની નિકાસ કરતું હતું મલમલ એટલે કે એક પ્રકારનો રેશમી કાપડ છે તે 1708 થી 1756 દરમિયાન પરંતુ અંગ્રેજોની દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળની ચમક ઝાંખી પડી ગઈ એટલે કે બંગાળ ધીમે ધીમે આર્થિક રીતે ગરીબ બનવા લાગ્યું કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવદાર બની ગયો કે કંપનીની અન્યાયી એટલે કે લોકોને અંગ્રેજો છે તે અન્યાય કરતા હતા અને એમની મહેસૂલી નીતિ મહેસૂલ એટલે કે ખાસ કરી અને ખેડૂત હોય એ ખેતી કરતા હોય એમની પાસે જમીન હોય તો જમીન ઉપરનો અમુક ભાગ છે એ કર સ્વરૂપે કે ટેક્સ સ્વરૂપે સરકાર પાસે ચાલ્યો જાય એમને મહેસૂલ કહેવાય તો અંગ્રેજોના સમયમાં ખાસ કરી અને ખેડૂત જે કાંઈ ઉપજ પેદા કરે એમનો અમુક ટકા ભાગ તેમણે અંગ્રેજોને આપવો પડતો હતો એમને મહેસૂલ કહેવામાં આવતું કે અંગ્રેજીમાં જેને કર કહે છે અથવા તો આપણે અંગ્રેજીમાં જેને ટેક્સ કહીએ છીએ કે જે કોઈ પણ વસ્તુ વાપરતા હોય એની ઉપર સરકાર ટેક્સ લેતી હોય તો અંગ્રેજોની અન્યાયી મહેસૂલી નીતિને કારણે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવદાર બની ગયો કે પાયમાલ એટલે કે બધી જ વસ્તુ વેચાઈ જાય એક પણ વસ્તુ ન રહે એટલે કે અંગ્રેજોની મહેસૂલની અન્યાયી ભરી નીતિને કારણે ભારતનો ખેડૂત છે તે પાયમાલ બની ગયો અને દેવદાર એટલે કે દેવાદાર એટલે કે ખાસ કરી અને બીજા પાસેથી ઉછીના પૈસા લેવા અને પાછા આપી ન શકવા તો ભારતનો ખેડૂત છે તે પાયમાલ અને દેવાદાર બની ગયો અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ ઉપર અન્યાયી જકાત નાખી કે અંગ્રેજ સરકાર છે એમણે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે થઈને કે અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગોનો વિકાસ થાય એટલા માટે ભારતના કાપડ ઉદ્યોગ ઉપર અન્યાયી જકાત નાખી જકાત એટલે પણ એક પ્રકારનો ટેક્સ છે કે વિદેશમાં આપણી વસ્તુ મોકલવાની હોય ભૂતકાળમાં જકાત હતી ત્યારે અત્યારે તો જકાત વેરો બંધ કરી દેવામાં આવ્યો છે તો કે એક ગામથી બીજા ગામ એક શહેરથી બીજું શહેર એમાં માલસામાનની હેરફેર કરતી વખતે જે તે વ્યક્તિ વસ્તુની હેરફેર કરે છે એને સરકારને જકાત ચૂકવવી પડે છે તો અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગોનો વિકાસ થાય એટલા માટે ભારતના કાપડ ઉદ્યોગ ઉપર અન્યાયી જકાત નાખી ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા માટે વિવિધ અયોગ્ય રીતરસમ અપનાવી કે ભારતનો હુન્નર ઉદ્યોગ એટલે કે હાથેથી બનતી વસ્તુનો ઉદ્યોગ કે ઘણા લોકો કલા જાણતા હોય હાથેથી ભરવા ગૂંથવાની ઊનની વસ્તુ બનાવવાની અથવા તો અન્ય વસ્તુ બનાવવાની કે પાપડ અથાણા ગણપતિ જેવા ઉદ્યોગો તો અંગ્રેજો છે એમણે ભારતના હુન્નર ઉદ્યોગો કે નાના ઉદ્યોગો કે જે લોકો ઘરે ચલાવતા હતા એમને કચડી નાખવા માટે વિવિધ અને યોગ્ય ન કહી શકાય તેવી રીત રસમ એટલે કે ખોટી રીત અપનાવી જેથી ભારતના ધંધા ઉદ્યોગ પડી ભાંગ્યા કે અંગ્રેજો છે એ ભારતના ઉદ્યોગોનો નાશ થાય એટલા માટે થઈ અને ખોટી રીત અપનાવી અને ભારતના ધંધા ઉદ્યોગ છે એને
પાડી નાખ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કારીગર કે જેમને કઈ પણ વસ્તુ બનાવતા આવડતી હોય તેવું, તો ભારતનો કારીગર છે તે ગરીબ અને બેરોજગાર બન્યો. એટલે કે ખાસ કરી અને કારીગર એટલે કે કઈ પણ વસ્તુ બનાવી શકતો હોય, કે લોખંડનું કામ કરી શકે, દરજી કામ કરી શકે, હીરા ઘસવાનું કામ કરી શકે, ચપ્પલ બનાવી શકે, આ બધાને કારીગર કહેવાય. તો ભારતનો કારીગર છે તે ગરીબ અને બેરોજગાર બની ગયો. કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી અને બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણી અને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા હતા. એટલે કે બંગાળની અંદર અને ખાસ કરીને અન્ય રાજ્યમાં અંગ્રેજોની કંપની છે એમના વેપારીઓ છે ઈ ખાનગી વેપાર કરી અને બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણી અને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ છે એ લખાવી લેતા. એટલે કે બંગાળના કારીગરો કાપડ બનાવવામાં ખૂબ હોશિયાર હતા, તો અંગ્રેજોની કંપની છે એ ટૂંકી મુદત એટલે સમયગાળો કે ઓછા સમયગાળામાં ચોક્કસ પ્રકારના કાપડનો જથ્થો તૈયાર થઈ જાય એટલા માટે કારીગરો પાસે કોન્ટ્રાક્ટ લખાવી લેતા, અને જો કારીગર ઇનકાર કરે તો ફટકા મારવાની કે જેલની સજા કરવામાં આવતી. એટલે કે જે કારીગર અંગ્રેજોનું કામ છે એ કરવાની મનાઈ કરે તો ફટકા, એટલે કે ખાસ કરી અને ચાબુકથી કે જે એક પ્રકારની દોરી હોય છે એનાથી ફટકા મારવાની કે જેલની સજા કરવામાં આવતી. કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બની ગયા. કે અંગ્રેજો આવ્યા એ પહેલા ભારતના ગામડા સ્વાવલંબી હતા. સ્વાવલંબી પોતાની જાતે પોતાનો વિકાસ કરવો, બીજા ઉપર આધાર રાખ્યા વગર પોતાની જાતે પોતાનું કામ કરી શકતા અને સમૃદ્ધ પૈસે ટકે સુખી હતા. પણ અંગ્રેજોના આવવાથી ભારતના ગામડા ગરીબ અને પરાધીન એટલે કે ગુલામ બની ગયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાલમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ. કે અંગ્રેજો આવ્યા એમણે ઘણા બધા પરિવર્તનના કાર્ય પણ કર્યા, કે જેમાં ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર અને ટપાલની વ્યવસ્થા, સાથે સાથે આગપોટ સેવા. આગપોટ એટલે કે સમુદ્રના માધ્યમથી એક દેશમાંથી બીજા દેશમાં મોટી સ્ટીમર દ્વારા જઈ શકાય. અને મુંબઈ, મદ્રાસ અને કલકત્તા જેવા મહાબંદરોનો વિકાસ કરવામાં આવ્યો. એટલે કે મુંબઈ, ત્યાર પછી મદ્રાસ કે જે હાલમાં ચેન્નઈ તરીકે ઓળખાય છે, અને કોલકાતા જેવા મોટા બંદરોનો વિકાસ કરવામાં આવ્યો. કે બંદર એટલે દરિયા કિનારાની નજીકનું એવું ગામ કે જ્યાંથી દેશ વિદેશમાં માલસામાનની હેરફેર સમુદ્રના માધ્યમથી કરવામાં આવે છે. ત્યાર પછી કંપની શાસનની સામાજિક અસરો. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતની પ્રજામાં વિચાર અને વાણીની સ્વતંત્રતા આવી. કે અંગ્રેજોએ ભારતના સમાજમાં અનેક સુધારાવાદી કાર્ય કર્યા હતા. વર્તમાન પત્ર કે રોજે રોજ આપણા ઘરે જે છાપા કે અખબાર આવતા હોય એમને વર્તમાન પત્ર કહેવાય. તો અંગ્રેજોએ ભારતમાં વર્તમાન પત્રનો વિકાસ કર્યો, જેનાથી લોકોના વિચાર અને વાણીમાં સ્વતંત્રતા આવી. અને એ સમય દરમિયાન ભારતમાં ઘણા બધા કુરિવાજ હતા તે અંગ્રેજોએ દૂર કર્યા. કુરિવાજ એટલે ખોટા રિવાજ કે જેનાથી મોટા ભાગે સમાજને નુકસાન થતું હોય. તો અંગ્રેજોએ પોતાના શાસનકાળમાં ભારતમાંથી ઘણા બધા કુરિવાજો દૂર કર્યા, જેમ કે સતી પ્રથા. સતી પ્રથા એટલે કે કોઈ સ્ત્રી છે એનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રી છે એને પોતાના પતિની ચિતાની સાથે સળગાવી દેવામાં આવે જીવતી, તે સતી પ્રથા. પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ કે જન્મનાર બાળક જો પુત્રી એટલે કે છોકરી હોય તો દૂધનું જે તપેલું ભર્યું હોય એમ
લેવા આ બધા જ કાયદા અંગ્રેજોએ કરી અને હવે આ પૂરી વાત બંધ કર્યા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહરામજી મલબાર વગેરે તેમણે કુરિવાજો દૂર કરવા માટે કાયદા બનાવ્યા કે ભારતના સમાજ સુધારકો કે જેમણે અંગ્રેજોની સાથે મળી અને ભારતમાં કુરિવાજો દૂર કરાવ્યા જેમાં રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા અને બહરામજી મલબારી આગળ પડતા સમાજ સુધારકો છે. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતા અંગ્રેજી જાણનારા લોકોની જરૂર ઊભી થઈ કે ભારતમાં અંગ્રેજો અંગ્રેજી ભાષામાં વાતચીત કરતા એટલે ભારતના લોકો પણ અંગ્રેજી શીખી જાય એટલા માટે અંગ્રેજીકરણ કરી અને ભારતમાં અંગ્રેજી કેળવણી એટલે કે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી જેમાં મેકોલેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો કે મેકોલે નામના અંગ્રેજ અધિકારીએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું અને ચાર્લ્સ ગુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી કે મેકોલે ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું તો બીજા ચાર્લ્સ ગુડ છે તેમણે મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટી એટલે કે ધોરણ 10 અને 12 પછીના ઉચ્ચ અભ્યાસક્રમો છે કોલેજ કક્ષાના એમની શરૂઆત યુનિવર્સિટીના માધ્યમથી કરી. આમ અંગ્રેજી શિક્ષણને કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો કે અંગ્રેજી શિક્ષણને કારણે મોટા ભાગે ભારતમાં અંગ્રેજી ભાષા જાણતા લોકો પેદા થયા અને સમય જતાં તેમણે સુધારાવાદી માગણી કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આવા અંગ્રેજી જાણનારા લોકો છે તેમણે ભારતમાં સુધારાઓ કર્યા અને સુધારાની પ્રક્રિયાએ વેગ એટલે કે ગતિ પકડી. ઉપસંહાર જોઈએ. ઉપસંહાર એટલે કે આખા પાઠનો ટૂંકમાં સાર જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારતમાં આવી હતી કે અંગ્રેજો છે એ ભારતનો વેપાર જોઈ અને ભારત સાથે વેપાર કરવા માટે આકર્ષાઈને આવી હતી. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સારી અને નરસી બંને અસર ઊભી થઈ કે અંગ્રેજોના આગમનથી ભારતમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓ છે તેમાં સારી અને નરસી એટલે કે ખરાબ, સારી અને ખરાબ બંને અસરો થઈ. કંપનીએ ભારતને ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ થયો કે ઇંગ્લેન્ડની એટલે કે અંગ્રેજોની મુખ્ય નીતિ હતી કે ભારતના ભોગે કે ભારત તો ભલે શોષણ થાય પણ ઇંગ્લેન્ડનો વિકાસ થાય એટલા માટે તેમણે સંસ્થાનગત એટલે કે ભારતના વધારેમાં વધારે પ્રદેશો મેળવી લેવા આવી સંસ્થાનગત નીતિ અપનાવી પણ એનાથી ભારત છે એમને પરોક્ષ રીતે એટલે કે આડકતરી રીતે ભારતને લાભ થયો અને સમય જતાં ભારત છે તેના લોકો જાગૃત બની ગયા અને તેમણે અંગ્રેજોને ભારતમાંથી દૂર કરવા માટે આંદોલન શરૂ કર્યા. તો અહીં પાઠ પૂરો થાય છે જેમાં સ્વાધ્યાય છે કે જેમાંથી અમુક પ્રશ્ન છે કે જે હું બોલું એ સિવાયના પ્રશ્ન તમને હોમવર્કના માધ્યમથી આપેલા છે અને આજના દિવસે પણ તમને વિડીયોના અંતે હોમવર્ક છે તે મોકલવામાં આવશે. એમાં સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલો જ પ્રશ્ન છે એનો જવાબ કહી દઉં કે યુરોપિયન પ્રજાએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. તો ભારત અને યુરોપ વચ્ચે તુર્કી પાસે આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ છે એના દ્વારા ભારત અને યુરોપ વચ્ચે વેપાર થતો હતો પણ તુર્ક મુસ્લિમોએ આ ઇસ્તંબુલને જીતી લીધું
અને ભારત આવવાનો રસ્તો બંધ થઈ ગયો એટલા માટે ફરજિયાત ભારત આવવા માટે થઈ અને યુરોપિયન પ્રજાને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ડેલ હાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્ય છે તે ખાલસા કર્યા હતા તો જવાબ છે નિઝામ મૈસૂર અવધ ગાયકવાડ સિંધિયા ભોસલે હોલેકર અને ત્યાર પછી પંજાબ તેગુ સતારા જૈતપુર સંબલપુર ઉદયપુર ઝાંસી બગાડ નાગપુર અવધ કર્ણાટક એટલે કે પાઠ્યપુસ્તકમાં છ અને સાતમા પેજ ઉપર એના જવાબ આપેલા છે અને ત્યાર પછી કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો કે જે પાઠ્યપુસ્તકમાં એમની માહિતી આપેલી છે તો આજના દિવસે પહેલો પાઠ છે ઇતિહાસનો તે પૂરો થાય છે ત્યાર પછી વિડીયોના અંતે તમને જે હોમવર્ક આપવામાં આવે તેનો યોગ્ય અભ્યાસ કરી અને તેમને પૂરું કર્યું અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો છે તેમાં આપણે નાગરિક શાસ્ત્રનો આઠમો પાઠ છે એની વિશે અભ્યાસ કરશું.